हेलो दोस्तों अगर आपको इस चैनल के वीडियोस पसंद आते हो तो सब्सक्राइब बटन दबाए और चैनल को सब्सक्राइब करें और इस बेल आइकन को भी प्रेस करें ताकि आने वाले वीडियोस के नोटिफिकेशन आप अपने फोन में पा सके नमस्कार मित्रों आप सर्वे चैनल वर्ल्ड ऑफ जीके में स्वागत करू चु शिक्षक मित्रों विद्यार्थी मूल्यांकन ऑनलाइन एंट्री मेटी સમગ્ર માર્ગદર્શિકા હું અહીંયા આપને સમજાવી રહ્યો છું મિત્રો આ જે સત્રાંત પરીક્ષા છે એના માર્ક ઓનલાઈન એન્ટર કરવાના છે એના માટે સૌપ્રથમ આપણે એસએસએની આધાર ડાયસની જે વેબસાઇટ છે એના પર લોગિન થવું પડશે એના માટે વેબસાઇટની અંદર આવી રીતે લોગિન આઈડીની અંદર તમારા સ્કૂલનો આધાર ડાયસ કોડ અને પાસવર્ડની અંદર જે પાસવર્ડ હોય એ નાખ્યા બાદ અહીંયા ક્લિક કરવાથી તમે નવા પેજ પર આવશો જેમાં આપણે અહીંયા યુટિલિટી નામનું જે બટન આપેલું છે આ યુટિલિટી બટન ઉપર ક્લિક કરવાથી એક સબ મેનુ ખુલશે સબ મેનુની અંદર સ્ટુડન્ટ એક્ઝામ માર્ક્સ એવું લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરતા આવી રીતે બીજું એક મેનુ ખુલશે જેની અંદર તમારે અહીંયાથી ધોરણ સિલેક્ટ કરવાનું છે ક્લાસ છે ત્યાંથી ક્લાસ સિલેક્ટ કરશો એટલે તમને ધોરણ ત્રણથી આઠ ક્લાસ આપેલા છે એનામાંથી કોઈ એક ક્લાસ સિલેક્ટ કરી અહીંયા આપેલા ગોના બટન પર ક્લિક કરવાનું છે ક્લિક કરવાથી આવું વિન્ડો ખુલશે જેમાં વિદ્યાર્થીનું નામ આપેલું છે ગુજરાતી ગણિત પર્યાવરણ ધોરણ ત્રણ માટેનું આ એક ડેમો છે તો અહીંયા આપ જોશો ચેક માર્ક આપેલું છે કે અહીંયા જે નાનકડું એવું બોક્સ બનાવેલું છે એને ટીક કરવું ફરજિયાત છે માનો કે તમે અહીંયા પહેલાં વિદ્યાર્થીને માર્કની એન્ટ્રી કરો છો તો એને અહીંયા ટીક કરવાનું છે ગુજરાતીના માર્ક એન્ટર કરતી વખતે અહીંયા પહેલાં તો બધાએ ગુણ એન્ટર કરી દેવાના છે જો ગેરહાજર વિદ્યાર્થી હોય તો એના માટે અહીંયા ટીક કરવાનું છે જો વિદ્યાર્થી ગેરહાજર હોય તો ટીક કરશો એટલે કે રાઈટ છે એ રાઈટ નીકળી જશે ત્યારબાદ પ્રેઝન્ટ વિદ્યાર્થીઓ છે ગણિતમાં એમાં પણ એવી રીતે જ કરવાનું છે કુલ ચાલીસ ગુણ છે એમાંથી બાકી અહીંયા ગુણ મૂકવાના છે તમે ખાસ એ જોઈ લેશો કયા વિષયના કોલમમાં એન્ટ્રી કરવાના છો કારણ કે અહીંયા વિષય ઉપર આપેલા છે અને તેના ત્રણ કોલમ છે વિદ્યાર્થીની હાજરી કુલ ગુણ અને મેલવેર ગુણ કુલગુણ ઓટોમેટિક આવી જશે આપણે એને મેળવેલ ગુણ અહીંયા એન્ટર કરવાના છે મેળવેલ ગુણ માટે પણ બે કોલમ આપવામાં આવી છે એમાં આપણે જે મેળવેલ ગુણ છે એ પહેલી જે ઓપન કોલમ છે એમાં એન્ટર કરવાના છે ત્યારબાદ અહીંયા આપેલ સેવનું બટન ક્લિક કરવાનું છે ફરી એક વખત સેવનું બટન ક્લિક કરતાં પહેલાં ચેક માર્ક કરવું ફરજિયાત છે ચેક માર્ક પર ક્લિક કરશો ત્યારે જ એ સેવ થશે જે બાળકો ગેરહાજર હોય તેને સૌપ્રથમ ચાઇલ્ડ યુઆઈડી પાસે આપેલ ટીક માર્ક પર ક્લિક કરીને એ વિષયની પહેલાં માર્ક છે એ માર્ક દૂર કરવાનું છે અને એની એન્ટ્રી પણ નહીં થાય જ્યારે આ માર્ક અહીંયાથી દૂર થશે ત્યારબાદ અહીંયા સેવનું બટન દબાવવાનું છે મિત્રો જ્યારે તમે માર્કની એન્ટ્રી કરશો ત્યારે માર્કની એન્ટ્રી જે કુલ ગુણ છે એના કરતાં ભૂલથી વધુ ગુણ તમે લખશો તો એ નીચે એરર બોક્સમાં લખાઈને આવશે કે તમારે માત્ર ચાલીસ માર્ક અથવા એનાથી ઓછા લખવાના છે તો આ બધી પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ આપણે અહીંયા સેવનું બટન દબાવવાનું છે ફરી એક વખત સમજી લઈએ અહીંયાથી જે વિષય તમે જે ધોરણ સિલેક્ટ કર્યું હશે ગો આપશો એટલે વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ આવશે જેટલા વિદ્યાર્થીઓ ક્લાસમાં છે બધાનું નામ ત્યારબાદ અહીંયા જે ચેકમાર્ક છે ત્યાં રાઈટ કરવાનું છે ક્લિક કર્યા પછી ત્યારબાદ પ્રેઝન્ટ વિદ્યાર્થી હોય તો આમાં રાઈટ રહેવા દેવાનું છે એના માર્ક લખવાના છે ગુજરાતી ગણિત પર્યાવરણ જે વિષય આવતો એના વિદ્યાર્થી જો વિષયમાં ગેરહાજર હોય તો એ ખાનું ખાલી રાખવાનું છે એટલે કે પ્રેઝન્ટ નથી રાખવાનું ત્યારબાદ આ બધી માર્કની એન્ટ્રી થાય એટલે તમારે અહીંયા સેવ કરવાનું છે તો આશા રાખું છું કે તમને આ બધી વિગત સમજાઈ ગઈ હશે વધુ વિડીયો માટે ચેનલની વિઝિટ કરતા રહેશો થેન્ક યુ સો મચ